રાપર પોલીસને નાના બાળકના પરિવાર સાથે કરાવ્યું મિલન આજના સમયમાં પોલીસ પ્રત્યે સામાન્ય અણગમો વ્યક્ત કરે છે લોકો ત્યારે પોલીસની સારી કામગીરીની ભાગ્યે જ કોઈ કદર અથવા તો વખાણે છે રાપર શહેરના સમાવાસમાં રહેતા એક ગરીબ મજૂર પરિવારનો નાનો બાળક કે જે અઢી ત્રણ વર્ષનો શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈ રહેલી હનુમાનજી મહારાજની શોભાયાત્રામાં ભટકી જતાં ગુમ થઈ ગયેલ ત્યારે આ અંગે રાપર પોલીસને જાણ થતાં બોર્ડર રેન્જ આઈજી જે મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર વી ગઢવી એ હ્યુમન સોર્સ મારફતે નાના બાળકની શોધ કરી હતી ત્યારે રાપર પોલીસના ભાણજી પ્રજાપતિ મુકેશસિંહ રાઠોડ કમલેશ ચાવડા મહેશ પટેલ સહિતનાઓએ તથા પીએસઆઈ જીબી ઝીરાણા પીએસઆઈ આર આર અમલિયારાએ શહેરના તમામ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી ત્યારે આ બાળક ભૂતિયા કોઠા રોડની બજારમાં એક દુકાન પર રડતો હતો ત્યારે રાપર પોલીસ મથકે પોલીસ કર્મચારીઓને લઈ આવ્યા હતા અને તેના માતા પિતાને પરિવારની તપાસ હાથ ધરવામાં આવતા સમાવાસમાં રહેતા મુસ્લિમ સમાજના ગરીબ મજૂર તરીકે કામ કરતા અહેમદભાઈ સિપાઈનો હોવાનું જાણવા મળતા પોલીસે તેમને પોલીસ મથકે લાવી તેમના અઢી ત્રણ વર્ષની ઉંમરના જિલ્લાની અહેમદ સિપાઈને સોંપવામાં આવ્યો હતો આમ રાપર પોલીસની કામગીરી એક માનવીય અભિગમ દ્વારા કામગીરી કરી હતી રાપર પોલીસની કામગીરી અંગે લોકોમાં આદર અને સન્માન પણ અપાવ્યું હતું